નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર નાખી મહત્વના સમાચારો પર. તો આમણા તુફાસના 15મા દિવસે હાર્દિક પટેલની હઠ અને પીછે હઠ પાછળના આ રહ્યા કારણ. છેલ્લા 15 દિવસથી આમણા તુફાસ પર બેઠેલા હાર્દિક પટેલે ગઈકાલે હોસ્પિટલમાં દાખલ થવાથી મળીને આજ પાણી પી લીધું હતું, ત્યારે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી બનવા માટે કોઈ તૈયાર ન થતા અંતે 14મા દિવસે હાર્દિક પીછે હઠ કરવી પડી હતી. અમરનાથ ઉપવાસના 15 દિવસમાં હાર્દિક પટેલની હઠ અને પીછે હઠ પાછળના રહ્યા કારણો. છેલ્લા 15 દિવસે અમરનાથ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ગઈકાલે હોસ્પિટલમાં દાખલ થવાથી મળીને પાણી પીધું હતું. હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસ દરમિયાન રાજ્ય સરકારે કોઈ મચક આપી નહોતી. હાર્દિકે આંદોલનમાં પીછે હઠ કરવી પડી હતી. તેના કારણો આ પ્રમાણે હોઈ શકે છે. 25મી ઓગસ્ટે હાર્દિક પટેલે પોતાના નિવાસ સ્થાન ગ્રીડવુડ રિસોર્ટ ખાતે અમરનાથ ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. તે જ દિવસથી હાર્દિકના ટેકામાં કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો અવિરતપણે તેને મળવા આવી રહ્યા હતા, જેના કારણે આંદોલનમાં એક એવી છાપ ઊભી થઈ હતી કે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસના આગેવાનોની સતત હાજરી અને અવરજવરના કારણે પાટીદાર સમાજ પણ એવું વિચારવા લાગ્યો છે કે હાર્દિક પટેલની આંદોલન હવે સમાજ માટે નહીં પરંતુ કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યું છે, જેના કારણે પાટીદાર સમાજ અમુક અંશે હાર્દિકના આંદોલનથી દૂર રહ્યો હતો. 25 ઓગસ્ટ 2016ના પાટીદાર અનામત આંદોલનના દિવસે લાખોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને અનામતની માંગણી બુલંદ બનાવી હતી, પરંતુ 25 ઓગસ્ટ 2018ના રોજ હાર્દિક પટેલે ફરી એકવાર અનામતના મુદ્દે અમરનાથ ઉપવાસ શરૂ કર્યો હતો, પરંતુ તે સમયે હાર્દિકની ઉપવાસની છાવણીમાં માત્ર 100 લોકો જ હાજર હતા. પરિણામે હાર્દિકના માસના પ્રારંભે સપોર્ટ મળ્યો ન હતો. હાર્દિક પટેલે અમરનાથ ઉપવાસની સાથે ઉપવાસના 5મા દિવસે જળત્યાગ કર્યો હતો. એવી ગણતરી હતી કે જળત્યાગ કરી સુ પાટીદાર સમાજ હજુ પણ મારી સાથે મોટી સંખ્યામાં જોડાશે, પરંતુ પાટીદાર સમાજ તેનાથી દૂર રહ્યો, જેથી 48 કલાક બાદ હાર્દિક પાણી પીને જળત્યાગ મૂક્યો હતો. તે પછી હાર્દિકે અમરનાથ ઉપવાસ ચાલુ રાખ્યા, પરંતુ આ દરમિયાન રાજકીય આગેવાનોની અવરજવર વધી ગઈ હતી, જેના કારણે સમાજને સરકાર પર એવી છાપ હતી કે હાર્દિકનું આંદોલન રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે, જેથી હાર્દિકને જોઈએ તેટલો સમાજનો સપોર્ટ મળી શક્યો નહીં. 25 ઓગસ્ટ 2016ની પાટીદાર અનામતની રેલી દરમિયાન હાર્દિક પટેલની સાથે તેના 5ના સાથીદારો મજબૂત અને મોટી સંખ્યામાં હતા, પરંતુ 25 ઓગસ્ટ 2018ના અમરનાથ ઉપવાસ દરમિયાન હાર્દિક પટેલ સાથે ગણ્યા ગાંઠિયા પાસના આગેવાનો સાથે રહ્યા હતા, જેને પણ હાર્દિક પટેલના સાથીઓએ ફગાવી હતી, જેના કારણે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી બનવા માટે કોઈ તૈયાર ન થતા અંતે 14મા દિવસે હાર્દિકે પીછેહઠ કરવી પડી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમેરિકાને એ વસ્તુ મળી ગઈ છે જેની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા ટ્રમ્પ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પાસેથી એક પત્રની આશા હતી અને આ પત્ર આખરે અમેરિકી વિદેશી મંત્રી માઇક પોમ્પિયોને મળી ગયો હતો. ત્યારે વિદેશ વિભાગના એક અધિકારીએ આ અંગે પુષ્ટિ કરીને કહ્યું હતું કે પોમ્પિયો પાસે આ પત્ર છે. જોકે હજુ તત્કાળે સ્પષ્ટ થયું નથી કે આ પત્ર ટ્રમ્પને અપાયો છે કે પછી નહીં. કિમનું હાલનું નિવેદન ખૂબ જ સકારાત્મક હતું. ટ્રમ્પ પોમ્પિયો શુક્રવારે ભારતથી પરત ફર્યા હતા. ટ્રમ્પ શુક્રવારે મોન્ટેના અને ડકોટામાં હતા. મોડેથી વ્હાઇટ હાઉસ પાછા ફર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું છે કે કિમનું હાલનું નિવેદન ખૂબ જ સકારાત્મક હતું, કે તેઓ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માંગે છે. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે કોરિયાએ પ્રાયદ્વીપના પરમાણુ નિરસ્ત્રીકરણના સંધિ પૂરી કરવાનો સંકલ્પ લીધો હતો, જે વાતનો સંકેત છે કે અનેક સપ્તાહોના વિઘ્નો બાદ પણ વાતચીતની શક્યતા બની છે. ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું છે કે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં અટલ ભરોસો વ્યક્ત કર્યો છે. આભાર ચેરમેન કિમ, આપણે એક સાથે મળીને તને પૂરું કરીશું. ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયમાં આવી છે જેના થોડા કલાક પહેલા જ કિમે સેઓલના ખાસ દૂત સાથે વાર્તામાં પરમાણુ નિરસ્ત્રીકરણના લક્ષ્યને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જોઈન ઇન સાથે 18-20 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કોરિયામાં થનારી શિખર વાર્તાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત થઈ. KCNA દ્વારા કિમના હવાલે કહેવાયું છે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ કોરિયાઈ પ્રાયદ્વીપના નિરસ્ત્રીકરણના લક્ષ્યને હાંસલ કરવાના પ્રયત્નો આગળ વધારવા જોઈએ. અમેરિકી વિદેશ વિભાગે ગુરુવારે જાહેરાત કરી છે કે ઉત્તર કોરિયા માટે તેમના નવા નિયુક્ત થયેલા દૂત સ્ટીફન બિગન કિમના દેશ પર વાતચીત કરવા માટે આગામી સપ્તાહે દક્ષિણ કોરિયા, ચીન અને જાપાન જશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.
જામનગર શહેરના ધમધમતા એવા ખંભાળિયા ગેટ વિસ્તારમાં સાતમાના દિવસે તબીબના બંગલામાં ચોકીદારની હત્યા અને લૂંટની ઘટનાને અંજામ આપી અને હત્યારો ફરાર થઈ ચૂક્યા હતા ત્યારે પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા સહિતની તાજવીજ હાથ ધરી હતી। મળતી વિગત મુજબ જામનગર નજીક ખંભાળિયા હાઈવે પર નાગડી પાસે આવેલ લહેર તળાવ નજીકથી ગઈકાલ બપોરે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાનો પંચબી પોલીસને જાણ થતાં પીએસઆઈ મેઘરાજસિંહવાળા એએસઆઈ અશોકસિંહ જાડેજા શુભરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક યુવાનનો કબજો સંભાળીને પોલીસે તપાસ કરતા યુવાન ખંભાળિયા તાલુકાના મોટામારા ગામનું રહી શ્રમેશભાઈ દીપકભાઈ દલિત યુવાન હોય ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનો બહાર આવ્યો છે। આ દરમિયાન પોલીસ પર આ લાશનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દલિત યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે તેવું પંચબીના પીએસઆઈ વાળાએ જણાવ્યું હતું। પોલીસ સૂત્રોમાંથી જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે મૃતક યુવક પોતાની બાઇક લઈને નાગડી પાસેથી પસાર થઈ રહ્યો હતો તેના ઉપર છરી પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યા બાદ હત્યા કરાયેલ લાશને નાગડી પાસે ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન છે। પોલીસ દ્વારા મૃતક દલિત યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે। ધમાદેસુર સાથે પપ્પુભાઈ જોશી એનએસ ગુજરાત ન્યૂઝ ખંભાળિયા। કેશોદની શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય શ્રી મંજુલાબેન ભીમાણી જેઓએ ગત તારીખ શાળાના આચાર્યને રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીના વરદ હસ્તે બેસ્ટ આચાર્યનો એવોર્ડ મળવા બદલ સન્માન સમારંભ યોજાયો હતો। કેશોદની શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રીજડી વાસણી કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય મંજુલાબેન ભીમાણી જેઓને ગત તારીખ 5ના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે બેસ્ટ આચાર્યનો એવોર્ડ મળ્યો છે જેથી સંસ્થાનના પ્રમુખ ટ્રસ્ટી શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં 1993 થી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને 2007 થી એક આચાર્ય તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આ વર્ષે 5 સપ્ટેમ્બર 2018ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે મને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ એવોર્ડના સહભાગીદારી મારો તમામ સ્ટાફ વિદ્યાર્થીગણ નો એમાં પૂરું યોગદાન છે અને આજે અમારી શાળામાં વિદ્યાર્થી સ્ટાફગણ અને ટ્રસ્ટીમંડળ દ્વારા મારું અને મારા પતિનું સન્માન કરવામાં આવ્યું છે જેના માટે હું કાયમી ઋણી રહીશ। પટેલ વિદ્યાર્થી આશ્રમમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળું છું। ભૂતકાળમાં આ જ સંસ્થાની અંદર અભ્યાસ કરીને મેં મારો અભ્યાસ પૂર્ણ કરેલ છે। આજનો કાર્યક્રમ અમારી જીડી વાછાણી મહિલા કોલેજના આચાર્ય શ્રી મંજુલાબેનને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો જે એવોર્ડ મળેલ છે એના સન્માન માટે અમે મળેલ છીએ અને એને તેઓશ્રીને જે એવોર્ડ મળેલ છે એના માટે અમારી પટેલ વિદ્યાર્થી આશ્રમના દરેક યુનિટ અને સંસ્થાઓને પટેલ વિદ્યાર્થી આશ્રમના ઇતિહાસની અંદર જે કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો એનું અમને બધા જ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંસ્થાના પરિવારને શિક્ષકો વિદ્યાર્થીઓ ટ્રસ્ટીગણ અને કારોબારીને ખૂબ ખૂબ ગૌરવ છે એ બદલ અમે ફરીને અમારા આચાર્ય શ્રી મંજુલાબેન ભીમાણી તેમજ દરેક સહકર્મચારીઓનો આભાર વ્યક્ત કરીએ। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ। માળિયા હાટીના ખોરાસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલના સમર્થકો દ્વારા રામધૂન તેમજ મુંડન કરી સમર્થન જાહેર કર્યું હતું। છેલ્લા 14 દિવસથી પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અમરનાથ ઉપવાસ શરૂ કરવામાં આવતા તેઓ પોતાની 3 માંગણી ખેડૂતોના દીવા માફ કરવા પાટીદાર સમાજને અનામત તેમજ પાસ કન્વીનરને રાજદ્રોહના કેસમાંથી છોડી મૂકવાની માંગણી સાથે લડત આપી રહ્યા છે ત્યારે માળિયા હાટીના ખોરાસા ગામે પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં પટેલ સમાજની વાડી ખાતે રામધૂન યોજી હાર્દિક પટેલના ઉપવાસને ટેકો જાહેર કર્યો હતો તેમજ તેઓની 3 મુખ્ય માંગણીને સરકાર દ્વારા નિરાકરણ લાવી માને રાખવામાં આવે તેમજ જલ્દી તેઓ પારણા કરે તે માટે રામધૂન દ્વારા ભગવાને પ્રાર્થના કરવામાં આવી
આ કાર્યક્રમમાં પાસના કન્વીનર અભિ પટેલ માળિયાહાટીનામાં ઉપસ્થિત રહી ખુરાસા પાટીદાર સમાજનો જુસ્સો વધાર્યો હતો. પરસોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793 43 40 90. સરનામું જયવર્ધન બેન્ક્વેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુ નિકોલ અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ આપનું ભવિષ્ય. વેલકમ બેક બુલેટિનમાં. આગળ વાત કરીએ તો ભક્તિનો માસ શ્રાવણ મહિનો ચાલુ છે, તેવામાં શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવનો મહિનો હોવાનું કહેવાય છે. તેવામાં આ મહિનામાં સૌ લોકો મહાદેવની પૂજા અર્ચના કરી મહિનાના અંત સુધી ભક્તિ કરે છે, ત્યારે ધાંગધ્રા તાલુકાના ભારત ગ્રામજનો દ્વારા ભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિનો સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધાંગધ્રા તાલુકાના ભારત ગામે માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરતા ભક્તોની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ભક્તિનો માસ શ્રાવણ મહિનો જ્યારે અંતમાં છે, તેવામાં શ્રાવણ મહિનાના દેવોના દેવ મહાદેવનો મહિનો હોવાનું કહેવાય છે. તેવામાં આ મહિનામાં સૌ લોકો મહાદેવની પૂજા અર્ચના કરી મહિનાના અંત સુધી ભક્તિ કરે છે, ત્યારે ધાંગધ્રા તાલુકાના ભાદર ગામજનો દ્વારા ભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિનો સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં ભારત ગામના સરપંચ તથા ગ્રામજનોના સાથ સહકારથી ગામમાં આવેલા બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે 1.25 લાખ બલિપત્ર શિવલિંગને અર્પણ કર્યા હતા. આ 1.25 લાખ બલિપત્ર અર્પણ કરવા ગ્રામજનો દ્વારા 12 જ્યોતિર્લિંગને આકાર આપી ભારત ગામના આંગણે જ તમામ જ્યોતિર્લિંગ પર 1.25 લાખ બલિપત્ર અર્પણ કર્યા હતા, જ્યારે આ તરફ ભક્તિના કાર્યક્રમમાં ઈશ્વરની સેવા કરવાની સાથે ગ્રામજનો દ્વારા માનવ સેવા પણ હાથ ધરાઈ હતી, જેમાં ભારત ગામના સરપંચ સહિતના દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખોની તકલીફથી પીડાતા અનેક દર્દીઓ દ્વારા પોતાની આંખોમાં થતી તકલીફની ચકાસણી કરાવી કુલ 270 દર્દીએ આ વિનામૂલ્ય નેત્ર કેમ્પનો લાભ લીધો હતો, જ્યારે આશરે 270 જેટલી આંખોની તકલીફથી પીડાતા લોકોમાં 112 દર્દીઓને વિનામૂલ્ય નંબરના ચશ્મા પણ અપાયા હતા. સાથે બ્લડ ડોનેટ કેમ્પ દરમિયાન કુલ 100 થી વધુ લોકોએ પોતાનું રક્તદાન કરી ઈશ્વરની સેવા સાથે માનવ સેવા પણ કરી હતી. તો સાથે જ સમગ્ર ભારત ગ્રામજનો દ્વારા માનવ સેવા પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરવા માટે કાળુભાઈ સરપંચ, મેરુભાઈ, કૃષ્ણભાઈ, ધરમસિંહભાઈ પટેલ, કરણસિંહ રાજભા સહિત ભારત ગામના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. કૃષ્ણ મંદિરના પૂજારી બોલું છું, અશોકપુરી મારું નામ છે, અને ભારત ગામના સરપંચશ્રી અને પંચાયતના બધા મહેનત દ્વારા આજે શિવાલયે 101,25,000 બિલીના પાન ચડાવ્યા છે, અને શિવરાત્રિ નિમિત્તે આ પૂજન કરી
અને સમસ્ત ગામ સહિત આ બિલેશ્વર મહાદેવના ચરણેન્દ્ર 1,25,000 પાન અર્પણ કર્યા છે. ભારત ગામમાં આજે 8 તારીખ અને 13 અને 14 ભાગ હોવાથી ભારત ગ્રામ પંચાયત આયોજિત અને આમ ભારત ગામ સમસ્ત બિલેશ્વર મહાદેવ મંદિરમાં 1,25,000 બિલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો છે. અને બીજું, ભારત ગ્રામ પંચાયત અને ભારત ગામ સમસ્ત આયોજન બ્લડ કેમ્પનો પણ સીયુસા મેડિકલ તરફથી એક કેમ્પ કરવામાં આવ્યો છે. અને બીજું, ભાઈ ગાંધી હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ કરવામાં આવ્યો, એમાં પણ 268 દર્દીઓને તપાસવામાં આવ્યા અને 112 જે નંબરવાળા જે ચશ્માઓ આવે એ લોકોને ફ્રી ઓફમાં પણ આપવામાં આવ્યા છે. આ બધું કાર્ય ભારત ગ્રામ પંચાયતના સહયોગથી તો થયું, પણ ગામનો પણ પૂરતો સહયોગ મળ્યો છે. અને ભારત ગામના મારા તલાટી એવા અતુલભાઈ શાહ પણ સતત હાજર રહી માર્ગદર્શન આપીને આ કાર્યને બહુ વ્યવસ્થિત રીતે પાર પડાયું છે. વંદે માતરમ, ભારત માતા કી જય. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને પદયાત્રા સંઘની બેઠક યોજાઈ હતી, જેમાં ભાદરવી મહામેળા પ્રસંગે દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી લોકો આવ્યા હતા. મંત્રી વિભાવરીબેન દવેએ મેળા પ્રસંગે સંઘો માટે કરવામાં આવતી તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું છે કે પદયાત્રિકો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, વહીવટીતંત્ર ઉપરાંત સેવાભાવી કેમ્પો દ્વારા રસ્તાઓ પર અંબાજી મુકામે જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવે છે. ભાદરવી મહામેળાને અનુલક્ષીને રસ્તા, પાણી, વીજળી, આરોગ્યલક્ષી સુરક્ષા, પરિવહન, રહેવા અને જમવા, સ્વચ્છતા, સરળતાથી માતાજીના સરસ દર્શનની વ્યવસ્થા સહિત તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવે છે તેવું મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું. અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ ન પડે તેની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે ભાદરવી મહામેળો પ્લાસ્ટિક અને વ્યસન મુક્ત માહોલમાં ઉજવવાનો ગુજરાત સરકારનો સંકલ્પ છે, તે અનુસાર મેળાની હર્ષભેર ઉજવણી કરીએ. સ્વચ્છતા વિશે બોલતા તેમણે જણાવ્યું છે કે પદયાત્રિકો રસ્તાઓ ઉપર અને અંબાજી ખાતે પાણી અને નાસ્તાના ખાલી પાઉચ અને પેકેટ્સ રસ્તામાં ગમે ત્યાં ફેંકી ન દે, સાથે રાખી તેનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ. મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે રસ્તા ઉપર 15 સ્થળોએ નહાવા તથા ટોયલેટ માટે મોબાઈલ ટોયલેટ, બાથરૂમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે પદયાત્રા કરીને આવતા સંઘો અગાઉથી સુદઢ આયોજન કરીએ તેમજ રસ્તાઓ ઉપર અને અંબાજી મુકામે સરસ સ્વચ્છતા જાળવવા સહયોગ આપે તે ખૂબ જ જરૂરી છે. અંબાજી મંદિરમાં દર્શન માટે પદયાત્રા કરીને આવતા યાત્રિકો માટે રેલીંગની અલગ વ્યવસ્થા હોય છે, આથી પદયાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભું રહેવું પડતું નથી. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી બીએ શાહ, એસપી શ્રી પ્રદીપ સેજુલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી કિરીટભાઈ, વહીવટદાર એસ જે ચાવડા, પદયાત્રા સંઘોના પ્રમુખ નવનીતભાઈ પટેલ તથા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે માં અંબાજીના ભાદરવી પૂનમના મેળા અંતર્ગત અહીંયા આગળ જે સંઘો અહીંયા આગળ દર્શનાર્થે આવે છે, સંઘો સાથે આવતા દિવસોની અંદર વિશિષ્ટ રીતે ભાદરવી પૂનમની આયોજન થાય એવું વિચારણા સાથેની આજે મિટિંગ રાખી છે. સ્વચ્છતા સાથે માં અંબાની ભક્તિ, માં દેશે આશીર્વાદની શક્તિ, આ ધ્યેય સાથે આ વખતે અંબાજીના દર્શને આવનાર લોકોને વિનંતી કરી છે અને એ બાબતની જે પણ જરૂરિયાત લાગશે એ કાર્યવાહી પણ કરી અને પ્લાસ્ટિક મુક્ત અંબાજી અને માના પાયે આવીએ અને માને સ્વચ્છ રાખીએ એવા ધ્યેય સાથેનું એક આયોજન છે. સાથે સાથે કોઈ વ્યસની વ્યક્તિ માં અંદર અંબાના દર્શને ન આવે એવા પણ પ્રયત્ન છે. એના માટે ગુટકા કે કોઈ પણ વ્યક્તિ આવું લઈને આવશે એમને પણ અટકાવવામાં આવશે. ગુજરાતભરમાંથી 1,323 સંઘો અમારા ટ્રસ્ટમાં રજીસ્ટર થયા છે અને આ ભાદરવી પૂનમે 25-28 લાખ લોકો આવે એના આયોજન બાબતે આજે યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે સાથે અને અધિકારીઓ સાથે જે મિટિંગ થઈ એમાં પ્લાસ્ટિક મુક્ત મેળો, સાથે સાથે ભાવ નિયંત્રણ અંબાજીમાં રહે અને સ્વચ્છતા જળવાઈ રહે આ મુદ્દે કલેક્ટર સાહેબ અને મંત્રીશ્રીએ ખૂબ જ સારી અમને સહયોગ આપ્યો અને અમે પણ એમને એવો સહયોગ આપ્યો કે અમારી સાથે સેવા કેન્દ્રો જે છે એ રસ્તામાં પણ ગંદકી ન કરે એના માટે અમે એનજીઓ દ્વારા
આખા ગુજરાતના રસ્તાઓ જે સેવા કેન્દ્રોના છે. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ બાલ મંદિર શોપિંગ સેન્ટરમાં બિનકાયદેસર દુકાનો પર કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનર સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ 19 દુકાનના ઢાબા માટે ગેરકાયદેસર 5 દુકાનો કોઈ પણ ની મંજૂરી લીધા વગર દુકાનો રિઝલ્ટ એન્ટરપ્રાઇઝ વેચવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ બાલ મંદિર શોપિંગ સેન્ટરમાં બિનકાયદેસર દુકાનો પર કાર્યવાહી કરવાનો આદેશ આપતા ચેરિટીના કમિશનર તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ મણીભાઈ સ્મારક ટ્રસ્ટની છે. 19 દુકાનો આવેલી છે ત્યારે ટ્રસ્ટ પર આ 19 દુકાનના ધાબામાંથી ગેરકાયદેસર 5 દુકાન કોઈપણની મંજૂરી લીધા વગર દુકાનો રિઝલ્ટ એન્ટરપ્રાઇઝને વેચવામાં આવી છે, જેમાં ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટની મિલીભગત હોય તેવું જાણવા મળ્યું છે. ત્યાર બાલ મંદિર શોપિંગમાં દુકાન ધરાવતા મયુરભાઈ વાઘેલા દ્વારા ચેરિટી કમિશનરનો સહારો લઈ રજૂઆત કરવા માટે ચેરિટી કમિશનર દ્વારા દુકાનોની કાર્યવાહી કરવાનો આદેશ ચીફ ઓફિસરને આપવામાં આવ્યો છે. ત્યારે અંતમાં કમિશનર દ્વારા ટ્રસ્ટીઓને રૂપિયા 5,000 દંડ આપવામાં આવ્યો હોવાનું હરેશભાઈ ખુમાણે જણાવ્યું છે. મણિભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ મહુવા રોડ સાવરકુંડલામાં દુકાન નંબર 14 ધરાવું છું અને અમારા બિલ્ડિંગ ઉપર ગેરકાયદેસર રીતે મણિભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દુકાન બાંધકામ કરી ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી લીધા વગર કે નથી રજા ચીઠી લીધી કે નથી ચેરિટી કમિશનરમાં મંજૂરી માગી અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને વેચવાની પેરવી કરી અને ત્યારબાદ એ કર્યા પછી અમે અરજી કરી 21/10/2016 રોજ ચેરિટી કમિશનર સાહેબમાં અને ત્યાંથી અમને સ્ટે મળી ગયો. સ્ટેનું પંચનામું થઈ ગયું, સ્ટે બજાવી દીધો, ટ્રસ્ટીઓને ખબર પડી ગઈ. છતાં મંજૂરી લેવાની તો દૂરની વાત રહી, બાંધકામ કમ્પ્લીટ કરી દુકાન માલિકને સોંપી અને કમ્પ્લીટ વેચી નાખવી અને એ પ્રમાણે આયોજન કરી નાખ્યું. ત્યારબાદ કેસ ચાલી જતાં ચુકાદો આવતા ચેરિટી કમિશનર સાહેબે આ સ્ટે કાયમી કર્યો, દુકાન પાડવાનો આદેશ આપ્યો નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને. એ બદલ અમે ચેરિટી કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર નિષ્પક્ષ ચુકાદો આપવા બદલ ફરીથી સાહેબનો આભાર. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. અમરેલી નગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં વિવિધ પ્રકારની ચકાસણી બાબતે વિવાદ મામલે હોબાળો મચી ગયો હતો. ત્યારે કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યનો અને ભાજપના સરકારથી સત્તા પર બિરાજમાન હોય જેના કારણે પાલિકાની સાધારણ સભામાં ઠરાવ પ્રસાર થતા વિવાદ સર્જાયો હતો. સામાન્ય સભા મળી, જેમાં વિવિધ પ્રકારની ચકાસણી બાબતે વિવાદ મામલે હોબાળો મચ્યો હતો. ત્યારે કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યોનો અને ભાજપના સહકારથી સત્તા પર બિરાજમાન હોય જેના કારણે પાલિકાની સાધારણ સભામાં ઠરાવ પસાર થઈ રહ્યા હતા. ત્યારે નગરપાલિકાના પ્રમુખ જયંતિ બગરાણવા, ચીફ ઓફિસર એલજી હુન પર કોંગ્રેસના સભ્યોએ ખુરશીઓ વડે હુમલો કરતા હોબાળો મચ્યો હતો. પાલિકાના સહિત કોંગ્રેસ સદસ્યોએ હોબાળો કરતા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસમાંથી બળવો કરીને સત્તા મેળવેલ જયંતિભાઈ રાણવા છે. ત્યારે સાધારણ સભામાં હોબાળો થયા બાદ પ્રમુખ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચીને જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક સભ્યોએ તેમને જ્ઞાતિ વિરુદ્ધ ગાળો આપી ખુરશી વડે માર માર્યો હોવાની રજૂઆત કરી છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ શરદભાઈ ધાનાણી પોલીસ મથકે પહોંચી પાલિકા પ્રમુખને સમજાવવા કોશિશ કરી, પણ કોંગ્રેસનો આંતરકલહ ત્યાં પણ સામે જોવા મળતો હતો. કોંગ્રેસને ઘણા વર્ષો બાદ નગરપાલિકામાં પૂર્ણ બહુમતી આવી હતી, પરંતુ આંતરિક જૂથબંધી અને ઝઘડાના કારણે નગરપાલિકા સતત વિવાદમાં રહે છે. ઓફિશિયલી કોંગ્રેસીઓએ બળવાખોર કોંગ્રેસ ઉપર હુમલો કરતા રાજકીય ખળભળાટ મચ્યો છે. પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવાને વિપક્ષ નેતાના ભાઈ દ્વારા તેમને સમાધાન માટે મનાવવા પહોંચે ત્યારે ઉગ્ર રજૂઆત કરાઈ હતી, પણ સમાધાન શક્ય થયું નહોતું અને અંતે ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય સભા બોલાવેલી હતી અને તેની અંદર મારા તમામ 24 સભ્યો બધા સાથે હતા અને વિરોધ પક્ષના 18 સભ્યો હાજર હોય તેઓએ મુદ્દાઓ અંદર ચર્ચાઓ કરી અને મેં એમને કીધું કે ભાઈ તમે જે કાંઈ તમારા જે કાંઈ મુદ્દાઓ વિશે હોય તે મને લેખિત આપો. બરાબર, મૌખિકની ચર્ચાઓ તો કરી, છતાં એને મૌખિકની મેં કીધું લેખિત આપવાનું અને તે બાબતમાં એને ન ગમ્યું અને તેને મારી ઉપર ને ચીફ ઓફિસર ઉપર ને મારા સદસ્યશ્રી ઉપર અને કાયદેસરનો હુમલા કર્યા અને ખુરચીઓ મારી. હાલમાં કર્મચારીઓ મારા
નગરપાલિકાના કર્મચારીઓ પણ આજે ચીફ ઓફિસરના મારવાથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. અને હાલમાં હું અત્યારે પોલીટેસને હું ફરિયાદ નોંધાવવા અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ તરીકે હું આવ્યો છું. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા તોરણિયા ગામ પાસે કન્વીનર હાર્દિક પટેલને સમર્થન આપવા તથા તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે તેના માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના લોકો, આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે છેલ્લા 15 દિવસથી એટલે કે તારીખ 25 ઓગસ્ટથી પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પોતાના ઘરે ઉપવાસ આંદોલન પર બેઠા હતા, જેના 15 દિવસથી આંદોલન કરતા હાર્દિક પટેલની તબિયત લથડી અને તાત્કાલિક દવાખાનામાં એડમિટ કરવા પડ્યા હતા. પાટીદાર સમાજ અનામત તેમજ ખેડૂતોના દીવા માફ કરવા તથા અન્ય માંગોને લઈને લડત લડી રહ્યા છે. ત્યારે ધોરાજી તાલુકાના તોરણિયા ગામે લેવા પટેલ સમાજને હાર્દિક પટેલના સમર્થનમાં સરકારને જગાડવા માટે રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તોરણિયા તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા પાટીદાર સમાજના લોકો, આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી તાલુકાનું તોરણિયા ગામ છે ત્યાં આજે હાર્દિક પટેલ જે અમારો હીરો અને અમારા સમાજ માટે જે 3-3 વર્ષથી આ લડતો હતો અને અત્યારે જે 14 દિવસથી આ જે ઉપવાસ અમારા પાટીદાર સમાજને આરક્ષણ મળે અને ખેડૂતોનો દેવું માફ થાય અને અલ્પેશ કથિરિયાની રિહાઈ થાય તેના માટે જો લડતો હોય અને અત્યારે જો તે હોસ્પિટલની અંદર હોય તો અત્યારે અમે તોરણિયાની અંદર સમસ્ત પાટીદાર સમાજે એક રામધૂનનો કાર્યક્રમ કર્યો છે, તેનું સ્વાસ્થ્ય સારું રહે અને તે આગળ જતા પણ સરકારની સામે એક ઝઝૂમે અને લડી શકે એના માટે આ કાર્યક્રમ અહીંયા કર્યો છે અને સમસ્ત તોરણિયા ગામ અહીંયા ઉપસ્થિત રહ્યું છે અને હાર્દિક પટેલની સાથે છે. જ્યારે જ્યારે હાર્દિક પટેલને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે તોરણિયા ગામ વતી અમે એને સાથે છીએ. કેમેરામેન અલ્પેશ ત્રિવેદી સાથે અતુલભાઈ લશ્કરી, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.